वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। जय श्री स्वामीनारायण। कथा सांभळनारा दूर दूर बैठेला पण हरिकृष्ण महाराजना घनश्याम महाराजना गुरुजीना हृदयमां बैठेला एवा भक्तोने पण खूब भावथी जय श्री स्वामीनारायण। गईकालनुं मंतव्य थोड़ू सांभळीए दादा। એવું સરસ મંતવ્ય આપવાનું કે સિંહાસનમાં બેઠેલા ઘનશ્યામ મહારાજ રાજી થઈ જાય અને દૂર દૂર બેઠેલા જે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્લોરિડા, જ્યોર્જિયા એ ભક્તોએ રાજી થઈ જાય। હા, મારા પર ફોન આવે કે સ્વામી અમને યાદ રહેતું નથી ને દાદાને બધું યાદ રહે, એવું કેમ? મેં કીધું અહીંયા સામે બેસે ને તો બધું યાદ રહી જાય। કરી વાત છે તમારી। જય સ્વામી સ્વામીજી। દેહ અને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ થાય છે તેવી પ્રીતિ મોટા સત્પુરુષની વિશે થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે। એક્સેલન્ટ આસિદ ભગત। જય સ્વામિનારાયણ। કાલે વાત આવી કે ભગવાન વિશે પ્રીતિ છે અને બીજા પદાર્થોની વિશે અરુચિ છે, એવા જ્યારે વાત કરે છે ત્યારે જીવને બીજા પદાર્થોમાં અરુચિ થાય એ વાત કરે છે અને એની વાત સાંભળી વાંચી અને વિચારી વિચારીને એનું એમાંથી વીણવી અને વીણીને એમાંથી આચરણમાં મૂકીને જો નાની વાત આચરણમાં મૂકાઈ જાય તો આગળ જતાં એ જ જીવ એકાંતિકપણાને પામે છે। ખૂબ સરસ, ખૂબ સરસ, કેવી સરસ વાત હતી। રસોઈ બનાવીએ એટલે કે રાંધીએ પણ જમીએ નહીં તો શું કામનું, એવી રીતે વાંચીએ અથવા સાંભળીએ પણ યાદ ન રાખીએ, સમજીએ નહીં તો શું કામનું। ચાલુ પ્રસંગ વૈરાગ્યની વાત ચાલી રહી છે। તમે આશિત ભગત ખૂબ સરસ વાત કરી। આપણે વચનામૃત થોડા જોયા હતા, પ્રથમનું આઠમું, કુસંગનો ત્યાગ કરી સાધુનો સમાગમ કરે ત્યારે એના હૃદયમાં ચાર વસ્તુ આવે। દેહમાંથી અહમબુદ્ધિ ટળે, દેહના સંબંધીમાંથી મમત્વ બુદ્ધિ દૂર થાય, ભગવાનમાં અસાધારણ પ્રેમ થાય અને ભગવાન સિવાય બીજી વસ્તુમાં વૈરાગ્ય થાય। સાધુનો સંગ જોયું, મધ્યનું 67મું વચનામૃત, મોટા પુરુષમાં દિવ્ય ભાવ રાખી પોતાની જાત માટેનો અનુતાપ, પરિતાપ એટલે કે પશ્ચાતાપ એને થાય કે
આ મોટા સાધુને ભગવાનમાં કેવું હેત, આ સંતો કેવા ભાગ્યશાળી, સવારે જાગે ત્યારથી મહારાજને રમાડવાના, મહારાજને જમાડવાના, મહારાજની સેવા કરવાની, મહારાજની સાથે રહેવાનું. અને અમે કેવા દુર્ભાગી કે દારૂ માંસ એને અડવાનું, દારૂ માંસને ખાનારાને અડવાનું, આખો દિવસ એની સાથે રહેવાનું. મનને પવિત્ર કરવું છે છતાં મન બગડે એવા માણસો સાથે કામ લેવાનું. આમ અનુતાપ પરિતાપ થાય ત્યાર પછી એના હૃદયમાં વૈરાગ્ય પ્રગટે તો મોટા સત્પુરુષમાં જેવા ગુણ છે એવા ગુણ એ મુમુક્ષુમાં પણ આવે. કેવી સરસ વાતો છે ને. એ વાત તો ચોક્કસ છે કે જેના વર્તનમાં વૈરાગ્ય હોય ને એની પાસે બેસે ને એને વૈરાગ્ય આવે. બેસવું એટલે ખાલી બેસવું એમ, શરીરથી નહીં, સમાગમના ચાર અર્થ થાય દાદા લખવા જેવા છે. સમ એટલે સારી રીતે, સંસ્કૃત શબ્દ છે, સમ્યક પ્રકારેણ આ સમંતાત ગચ્છતિ ઇતિ સમાગમઃ, ગચ્છતિ પ્રાપ્નોતિ ઇત્યર્થઃ, સંસ્કૃત શબ્દ છે. સારી રીતે પૂરેપૂરું કોઈક વસ્તુને પામી લેવું એનું નામ સમાગમ. સારી રીતે પૂરેપૂરું કોઈક વસ્તુને પામી લેવું એનું નામ શું થાય? મારે લૌકિક અર્થ ન કરાય પણ સમાગમ શબ્દ આધ્યાત્મિક જગતમાં જેવી રીતે વપરાય છે એમ ભૌતિક જગતમાં પણ, ભલે એનો બહુ ગંદો અર્થ છે જે અર્થ હોય તે, પણ સમાગમ શબ્દનો મહિમા, સંસ્કૃત મૂળ ભાષામાંથી ઉત્પન્ન થયેલો આ શબ્દ, સારી રીતે પૂરેપૂરું કોઈક વસ્તુને કોઈક વ્યક્તિને પામી લેવું એનો અર્થ છે સમાગમ. સાધુના દર્શન ભાવથી કરે એ પણ સમાગમ છે. ભાવથી જ્યારે સાધુના દર્શન કરે ત્યારે સંતના જેવા ગુણ એમાં આવે છે. વિશ્વાસ રાખી, સાંભળજો, વિશ્વાસ રાખી પ્રેમ સહિત એની વાતને સાંભળે એ પણ સમાગમ છે. મહિમા રાખી એ સાધુનો મહિમા પોતાના હૃદયમાં મહિમા ધારી અને એ સાધુનો મહિમા, એ સાધુના ગુણાનુવાદ બીજાની આગળ કહેવા એ પણ સમાગમ છે. અને એવા સાધુને અતિ પ્રેમથી હૃદયમાં સંભાળવા એ પણ સમાગમ છે. સમજ્યા? પણ જ્યારે જીવને ખરેખર સંતનો સમાગમ થાય ત્યારે સારી રીતે પૂરેપૂરા એ સંતના સદગુણ એ મુમુક્ષુમાં આવે, એટલે કે એમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. ગઈકાલે આપણે ગુરુજીની વાત સાંભળતા હતા કે આપણા મંડળના 3-4 એવા સંતો છે, એકાદ કલાક એકાદ વખત મુલાકાત થાય, ગુરુજીમાં હેત થાય, મહિમા જાગે, ભાવ થાય, પ્રેમ થાય, એ સાધુને સમર્પિત થવાનું મન થાય, વર્ષ 2 વર્ષ સુધી લડાઈ લીધા પછી પણ એ સંતના ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કરે અને ત્યાગી સંત બને, આ વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે એ આ સાગર ગ્રંથમાં જે સાંભળીએ છીએ, એવા વૈરાગ્યવાળા સંત એની વાતને સાંભળે ત્યારે એને જેમ ભગવાન સિવાય બીજી વસ્તુમાં અરુચિ એટલે કે રુચિ નથી એમ આને પણ થાય. હવે આપણે આગળ સાંભળીશું. તમે બધા ભક્તો ખૂબ સરસ કથા સાંભળો છો, બહુ મોટી સંખ્યામાં ભક્તો કથા સાંભળે છે. કથા સાંભળ્યા પછી હરિભક્તોને ખૂબ સારા સારા અનુભવ પણ થાય છે, પણ તેમ છતાં એક આપણી લાઈન જે આપણે ચાલુ કથા દરમિયાન કોઈ ભક્તો પોતાના અનુભવ, પોતાના પ્રશ્નો વિડીયો કથામાં, બાજુમાં જ આપણું ઇમેલ બોક્સ છે, તમારું નામ, તમારું ગામ, તમારો એકાદ કોઈ એક્સપિરિયન્સ તમે લખીને મોકલી શકો તો ક્યારેક મોકલજો. આપણને ખ્યાલ આવે કે સાંભળનારા ભક્તો એ
આ કથાને કેવી રીતે સમજે છે અથવા કેવી રીતે સમજવા માગે છે. વાત તો સાચી ને? જેટલું કોમ્યુનિકેશન વધારે સારું થાય, નજીકથી થાય, એટલી આ કથા અમને પણ કરવાની ગમે અને તમને સાંભળવાની ગમે. સાથે સાથે જે જોઈએ છે તે મળે. મેં કહ્યું ને, ગ્રહસ્થ ભક્તો હોય કે ત્યાગી હોય, બંને માટે આ જરૂરી છે, વૈરાગ્ય. હવે મહારાજ એ વૈરાગ્ય ઉત્પન્ન થવાનું બીજું સાધન બતાવે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હવે વૈરાગ્ય ઉત્પન્ન થવાની વાતને હું જે જાણું છું તે વાત પ્રકટ સ્પષ્ટ કહું છું. પાતાળથી આરંભીને પ્રકૃતિ સુધીના દેહધારી જીવમાત્રના જેટલા લોક કે ભોગ સુખ છે તે બધા નાશવંત જ છે તેમ દેખવા, નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, આ ચાર પ્રકારના પ્રલયને યથાર્થ રીતે સમજવા, આ ચાર પ્રકારના પ્રલયમાં પ્રકૃતિ પુરુષ થકી ઉપજ્યા જે કાર્યરૂપ અનંત કોટી બ્રહ્માંડોનો નાશ થાય છે, માટે આ ચાર પ્રકારના પ્રલયમાં પ્રકૃતિનું કાર્ય જે બ્રહ્માંડો તેનો અહોનિશ વિનાશ થતો જ રહે છે, કોઈ અખંડ રહેતું નથી, પણ તે જોવામાં આવતું નથી, વિનાશ થવાનો છે દેખાતું નથી. કાળ એટલો બધો બળવાન છે કે તેનાથી બ્રહ્માંડોથી લઈને સ્થાવર પર્યંત દેહધારી પ્રાણી માત્ર અને તેના ભોગ વગેરેનો નાશ થઈ જાય છે, આવું નિશ્ચિત રૂપે સમજવું. કાળ નાના જીવથી લઈને કરોડો બ્રહ્માંડોનો સતત વિનાશ કરે છે, પરંતુ તે કાળની રીત જ એવી અલૌકિક છે કે તે વિનાશ કોઈને દેખવામાં આવતો નથી. આ રીતે જે બધાનો વિનાશ થાય છે તેને મુમુક્ષુજન દેખે છે. વિશ્વમાં જે ભોગ્ય વસ્તુ માત્રને નાશવંત દેખે છે તેને તેમાંથી વૈરાગ્ય ઉપજે છે. એ રીતે સર્વ પદાર્થ માત્રને નાશવંત દેખવાથી વૈરાગ્ય થાય છે. તે જ રીતે દેહધારી જીવ પ્રાણી માત્રને નિરંતર કાંઈ ને કાંઈ અનેક પ્રકારનું દુઃખ રહેતું જ હોય છે, તે દુઃખને સુલટી રીતે જો વિચારવામાં આવે તો તે દુઃખોને દેખીને પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ કડવી હકીકત છે, આ સમજવા જેવું સત્ય છે, તો જ વૈરાગ્ય ઉત્પન્ન થાય. મહારાજ એમ કહે છે, જગતનું નાશવંતપણું દેખાય. ચેષ્ટામાં ગાઈએ છીએ ને, રે બ્રહ્માથી કીટ લગે જોયું, જૂઠું સુખ જાણી ને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું. ભગવાન સત્ય છે એ તો જ સમજાય, જગત અસત્ય છે. ભગવાનમાં સુખ છે એ તો જ સમજાય, જગત દુઃખરૂપ લાગે. કાલે આપણે વાત હતી, ઇન્ડિયા જવું છે તો જ જઈ શકાય, અમેરિકા છોડવાની તૈયારી હોય તો. તમારે મંદિરમાં આવવું છે તો જ આવી શકાય, ઘર છોડવાની તૈયારી હોય તો. ભગવાન આપણને સત્ય, ભગવાન આપણને સુખરૂપ. એ મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, એ છો અવતાર ના અવતારે જીવન જાણું છું, એવા સમર્થ છો મહારાજ જીવન જાણું છું, એ વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું. અજ્ઞાન મોહ કોને કહેવાય? દેખાય છે, જુએ છે, અનુભવે છે, છતાંય છૂટતું નથી,
તમાકુ ખાવાથી કેન્સર થાય છે કોને ખબર નથી, કોને ખબર નથી, છતાં છૂટે છે. ચોરી કરનારને ખબર જ છે કે હું પકડાઈશ તો સજા થશે, જેલમાં જવું પડશે, લોકો મને મારશે, મારો ફજેતો થશે, ખબર છે કે નહીં, છતાં કરે કે ના કરે. કયું એવું પાપ છે પાપ કરનારને ખબર નથી કે ખોટું છે. એટલા માટે હું ઘણી વાર કહું છું, મને આ ડોંગરેજી મહારાજની વાત એટલી બધી ગમે. ડોંગરેજી મહારાજ એમ કહે, પુણ્ય કરવામાં જીવ સ્વતંત્ર છે. તમે ધારો પાંચ માળા કરી શકો, તમે ધારો મંદિરે આવીને બેસી શકો, તમે ધારો મંદિરમાં 5-25 રૂપિયાનું દાન આપી શકો. પુણ્ય કરવામાં જીવ સ્વતંત્ર છે, પાપને છોડવામાં જીવ સ્વતંત્ર નથી. ડોંગરેજી દાદાના શબ્દો ક્યારેક સંભળાવીશું બધાને. એટલા માટે આપણા ગુરુજી એમ કહે છે, ભક્તિ એટલા માટે કરવી જોઈએ કે આ ભક્તિ દ્વારા એવી શક્તિ મળે છે, એવું બળ મળે છે કે પછી જીવ પાપના માર્ગેથી પાછો વળે. આ કથા દરરોજ સાંભળતા હોય અને બીજે દિવસે ખોટું કરવાનું થાય ને, થોડો ધ્રાસકો લાગે, ના લાગે, લાગે કે ના લાગે? આવી કથા દરરોજ સાંભળી હોય અને પછી ડુંગળી લસણ ખાતા હોય ને, સંકોચ તો થાય. આવી કથા રોજ સાંભળતા હોય એને જ્યારે ખોટું જોવાનું થાય, ખોટું કરવાનું થાય, ખોટું સાંભળવાનું થાય, એના પગ અટકી જાય, એના હૃદયમાંથી અવાજ ઉઠે, અરે તું આ કઈ દિશામાં જાય છે? અરે એક હશે પણ અઘરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ જે, કંઈક બીજા તારે હે લડવા પડશે કપટ તણા સંગ્રામ, માટે તું તો છોડ કપટનું કામ જે. જાણે છે છતાં છૂટતું નથી. દરરોજ તમે કેવી કેવી ઘટનાઓ વિચારો તો ખરા. હમણાં જ આ ન્યૂજર્સીમાંથી ડોક્ટર થયેલો છોકરો, 3 મહિના પહેલાં લગ્ન થાય, એના બે ભાઈ આખો પરિવાર પત્ની સાથે ફરવા જાય આઇલેન્ડમાં, અને આઇલેન્ડમાં દરિયામાં નાવા પડે અને એક સાથે ચારે ચાર તણાઈ જાય. વિચાર તો કરો, એક જ પરિવારના, હમણાંની ઘટના. કાળનું ક્યાં પ્રધાનપણું નથી, કોનો ભરોસો છે? છે કોઈનો ભરોસો નથી. હા, એ ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, એ સાથ દેતી નહીં એ કેસે કા, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા. એટલા માટે સંતો એમ કહે છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ પીછે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સંતો બહુ સરસ કહે છે, કાલે કરવાનું આજે કરી લઈએ, આજે કરવાનું અત્યારે કરી લઈએ. અવસર બેત જાયેગા તો ફિર કરેગા કબ. વાત તો સાચી ને. એટલા માટે કાળનું પ્રધાનપણું, ક્ષણે ક્ષણે, પળે પળે વિનાશ સિવાય દુનિયામાં કંઈ નથી. તો ઘણીવાર એમ થાય કે બહુ વૈરાગ્યની વાતો સાંભળીએ તો કશું જ ન થાય, મંદિર પણ ન થાય, સેવા પણ ન થાય, હૃદય સુક્કું થઈ જાય, નિરાશ થઈ જવાય, રાઈટ? કર્તવ્યની ભાવનાથી બધું કરવું જોઈએ. શાસ્ત્રમાં ક્યાંય એવું નથી લખ્યું પૈસા ખરાબ છે, ક્યાંય એવું નથી લખ્યું કામ ધંધો ન કરવો જોઈએ. તો આળસુ છે, પ્રમાદ તો મોહ છે, તમોગુણ છે. જેમ રજોગુણ ખતરનાક છે એના કરતાં પણ તમોગુણ વધારે ખતરનાક છે. સમજવાની વાત એ છે, ભગવાનને છોડીને, ભગવાનની આજ્ઞા તોડીને જે કામ કરીએ છીએ એ ખોટું છે. બસ સમજ્યા તમે? ભગવાનને છોડીને અને ભગવાનની આજ્ઞા તોડીને જે કરીએ છીએ એ ખોટું છે. ભગવાનને સાથે રાખી, ભગવાનની આજ્ઞા પાળી, ભગવાને તમને શક્તિ આપી તો અંબાણી બની જાઓ, બિલગેટ્સ બની જાઓ, પણ બાજુવાળાનું જોઈ, સામેવાળાનું જોઈ, ઉપરવાળાનું જોઈ આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ,
આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. ગુજરાતીનો કવિ શોભિત દેસાઈ કેટલું સરસ લખે, આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, બીજાનું જોઈને નહીં. પાડોશી શું કરે છે, એણે આટલું કર્યું, આવી ગાડી લાવ્યો, આવું મકાન કર્યું, એમ નહીં. અમેરિકાની સત્ય ઘટના, દાદા એન્ડ્રુ કાર્નેગી કરીને અમેરિકાનો એક માણસ, ઇતિહાસમાં નામ છે એન્ડ્રુ કાર્નેગી, સીએસ લુઇસ છે, એન્ડ્રુ કાર્નેગી, બધા બહુ જૂના અમેરિકાના સત્ય દાખલાઓ. એન્ડ્રુ કાર્નેગી અતિ ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો, પછી મહેનત કરી અને એનું કંઈ ભાગ્યનું પ્રારબ્ધનું કંઈ પાસું મજબૂત હશે, એટલો પૈસો એને ભેગો થયો, એટલો પૈસો. એ જમાનામાં, વર્ષો પહેલાંની વાત, એ જમાનામાં હી વોઝ ધ રિચેસ્ટ મેન ઇન અમેરિકા. $10 અબજ એણે ભેગા કર્યા, અને જ્યારે મરવાનો હતો ત્યારે મીડિયામાં એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપે આપની જિંદગીમાં ખૂબ મોટી સફળતા મેળવી છે, ખૂબ મોટી, ઝીરોમાંથી હીરો થવું, શૂન્યમાંથી સર્જન કરવું, ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મે અને અમેરિકાનો સૌથી તવંગર ધનાઢ્ય વ્યક્તિ બને, એટલે એની પાસે કંઈક તો ખાસિયત હોય ને, તો તમારી સફળતાનું રહસ્ય શું છે એ કહો, સાંભળજો દાદા. ત્યારે મરણ પથારીએ પડેલો એક એન્ડ્રુ કાર્નેગી એટલો બધો ખીજાઈ ગયો, અકળાઈ ગયો, મને સફળ કહો છો, હજી હું સફળ નથી થયો, મેં સંકલ્પ કર્યો હતો $100 અબજ મારે ભેગા કરવા છે, હજી તો $90 અબજ ભેગા કરવાના બાકી છે અને હું મરું છું, એનું મને બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, મને સફળ ન માનશો, મને સફળ ન કહેશો. આપણને એમ થાય, આટલી બધી વાસના માણસની કેટલી બધી, આ ખોટું છે, સમજ્યા તમે, આ ખોટું છે. મરણ પથારીએ પડે છતાં પણ એને વાસના હજી છૂટે નહીં. શંકરાચાર્યજી મહારાજ કેવું સરસ લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગ્રહીત્વા દંડમ તદપે ન મુંચતે આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મરણની પથારીએ સૂતેલા માણસને હજી આશા જાગે, અરમાનો જાગે, હે ઈચ્છાઓ જન્મે, હજી વાસના હોય, એની કેવી ભૂંડી દશા થાય દાદા. છોડવું તો પડે જ, હા, તમારે કે અમારે બધાને. કર્મનો ત્યાગ એ શાસ્ત્ર નથી કહેતા, પણ કર્મની આસક્તિનો ત્યાગ, કર્મના ફળનો ત્યાગ, આ તો કરવો જ પડશે. પૈસા ખરાબ નથી, પૈસાની આસક્તિ ખરાબ છે. સમૃદ્ધિ ખરાબ નથી, પણ સમૃદ્ધિ વિલ આટલું ભેગું કરી જ લેવું છે, એની પાછળ એવો પાગલ બને. એટલે તો ગુરુજીએ સૂત્ર આપ્યું, પ્રભુમાં પાગલ બનો, પાગલ બનવું હોય તો પ્રભુમાં બનો, વાસના રાખવી હોય તો. ગઈકાલે આપણે વચનામૃતમાં વાંચ્યું ને મોટા સત્પુરુષનું, કે સત્પુરુષને ભગવાનની મૂર્તિ અને ભગવાન સંબંધી સુખમાં વાસના રહી છે, એ વાસના કરો, એ ખોટું નથી, એ દુઃખ નહીં આપે, ઉલટાનું સુખ આપશે, કારણ કે સાચી જગ્યા છે, વાસના કરવા જેવી જગ્યા છે, એ વાસના જ બીજી વાસનાને ટાળશે. બહુ સીધી વાત છે, બહુ સીધી વાત છે. આપણે ત્યાં મૃગજળ કહેવામાં આવે, હરણ તરસ્યું થાય એને સૂકા રણમાં આમ દૂર સરોવર ભર્યું એવું દેખાય, તરસ્યું થયેલું હરણ એટલે કે મૃગ એ પાણીના વહેમમાં સરોવર જોઈને દોડે, જેમ આગળ જતું જાય એમ ઉનાળાના તાપમાં એ સૂકા રણમાં સરોવર પણ આગળ જતું જાય. પાણીને મેળવવા માટે તરસ્યું થયેલું હરણ
પાણીને સામે જોઈ અને દોડે, પણ અંતે પરિણામ શું આવે? ત્યાં પાણી તો હોય નહીં, એ હરણ દોડતું દોડતું તરસ્યું તો હોય જ, મરે અને પ્રાણ છોડે. એમાં જગતમાં લગભગ આવું નથી. પહેલાં શું લાગે? સ્ત્રીમાં સુખ, પછી થોડો કંટાળે, પછી લાગે હવે સ્ત્રીને પુત્રમાં સુખ, પછી થોડો કંટાળે એને થાય કે સ્ત્રી પુત્ર બે ખોટા, પૈસામાં સુખ, પછી એને લાગે પૈસાની હવે પ્રસિદ્ધિમાં સુખ. જોજો તમે, લગભગ દરેકના જીવનમાં સ્ટેપ બદલાતા જાય અને છેલ્લે બદલાતા 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 એને ખબર પડે આ બધું જ ખોટું છે, એમાં કંઈ સાચું નથી. ત્યાં તો સમય એના હાથમાંથી જતો રહ્યો. પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન જીકો, બારહી બાર વિષય ફલ ખાત અઘાતન જાત સુધારસ ફેકો, આનવો સાન તજો અભિમાન કહી સુન કાન ભજો સિય જીકો, પાય પરમ પદ હાથ સો જાત ગઈ સો ગઈ અબ રાખ રહી કો. અરે ભલા માણસ, તારા હાથમાં આવો સારો અવસર આવ્યો અને આ અવસરને તે વિતાવી દીધો, વગોવી નાખ્યો, બગાડી નાખ્યો. એક મૃગજળની પાછળ પાગલ બનેલું મૃગ, એના હાથમાં પાણી તો નથી આવતું, અંતે પશ્ચાતાપ જ આવે છે. એમ આ જગતમાંથી કોઈ લાડવો લઈને ગયો ખરો? દાદા, કોઈ લાડવો લઈને ગયો ખરો? કોઈ રાજા હોય કે રંક હોય, એમ એ તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હો, જંત્રલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા ઉસમે બોત્તેર હો, વાકિફ કુરાન કા પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. આ બધી દુનિયાની કળા શક્તિ બુદ્ધિ એનામાં હોય, પણ અંતિમ સમય આવે ને આમાંથી એક પણ વસ્તુ એને કામ નથી લાગતી. લાગે છે જે ખરેખર કામ લાગવાનું છે, મૃત્યુને સુધારનાર જે ભગવાનનું ભજન છે, ભગવાનનો પ્રેમ છે, એને માણસ ભેગો કરતો નથી. એટલે તો શાસ્ત્રો કહે છે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ નિષેવતે, ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ નિષેવતે, ધ્રુવાણી વનિષ્ઠાની અધ્રુવમ નષ્ટમેવ ચ. મૂર્ખાના લક્ષણોમાં આ લક્ષણ લખ્યું. પરમેનન્ટ જોબ હોય એને છોડી દે, જે જોબની કોઈ ગેરંટી હોય નહીં એવી જોબ કરવા માટે ઈચ્છા રાખે અને પેલી ટેમ્પરરી જોબ એમાંથી પણ છૂટી જાય તો લોકો એને મૂર્ખો કે કેમ, આટલી સારી ગવર્મેન્ટ પરમેનન્ટ જોબ હતી તે છોડી શું કામ, આ જોબ તો તને ખબર જ હતી પાટિયા ઊંચા થવાના જ છે, એમાં કેમ ગયો, કે નહીં. એમ જે પરમેનન્ટ સુખ છે, ભગવાનનું ભજન, ભગવાનની મૂર્તિનું સુખ, સત્સંગનું સુખ, એના માટે મહેનત ન કરે. અને જે ટેમ્પરરી છે, ક્ષણિક છે, જેનો વિનાશ ઘણાને થઈ ગયો છે, એ જ રસ્તે પાછું પોતે ચાલે તો. એટલે કાળ શું કુબેરો શું સિકંદરો ગર્વ સહુનો ખૂટશે અને હો ગમે તેવો ખજાનો પણ એક દિવસ તો ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી અને આજે તો ફૂટી છે પ્યાલે કાલે કુંજો ફૂટશે, અને આજે તો ફૂટી છે પ્યાલે અને કાલે તો કુંજો ફૂટશે. સિકંદર હોય તોય શું, અરે મોટો ગમે એવો ચમરબંધી રાજા હોય તોય શું, કોઈ ટક્યા છે? ટક્યા છે? ખોટું શું છે હજી સમજાવવું બહુ અઘરું છે. આશિત ભગત, શાસ્ત્ર એમ નથી કહેતા આ બધું બંધ કરી દો, કામ ધંધા બિઝનેસ વ્યાપાર, તો પછી સંતો નવરા થઈ જાય, મંદિરો ન ચાલે. કરવાનું છે ભગવાનની આજ્ઞા પ્રમાણે, કરવાનું છે ભગવાનનું ભજન સાથે રાખીને, કરવાનું છે ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખીને, કરવાનું છે સફળતા મળી તો એનો મોહ છોડીને, નિષ્ફળતા મળી તો એનો શોક છોડીને. કોઈએ બહુ સરસ લખ્યું છે દાદા, નિષ્ફળતામાં, નિષ્ફળતામાં માણસને હતાશ ન થવું જોઈએ. બરાબર, નિષ્ફળતા મળે તો હતાશ ન જ થવું જોઈએ, નિરાશ ન જ થવું જોઈએ. એ જેટલું અઘરું છે
એના કરતાં પણ સફળતા મળે ને ત્યારે વિનમ્ર રહેવું ને એના કરતાં અઘરું છે. બંને રોગ, બીપી વધે એ પણ પ્રોબ્લેમ છે, બીપી ઘટે એ પણ રોગ જ કહેવાય ને, સુગર વધે એ પણ રોગ છે અને સુગર ઘટે બોલો એ પણ રોગ છે. બધી વસ્તુ આપણી બોડીમાં લેવલમાં હોવી જોઈએ, સમજો છો ને તમે? બસ એવી જ રીતે હાઉ છોડી દેશું બધી જ વસ્તુ અને ખૂણામાં બેસી જશું તો એ પણ શાસ્ત્રમાં સંમત નથી. એટલા માટે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન આ યુદ્ધ તારે કરવું જ પડશે, આ તારો ધર્મ છે, આના સિવાય તારા માટે બીજો માર્ગ નથી. તું ક્ષત્રિય છે, ક્ષત્રિય એક રાજા તરીકે તારો ધર્મ છે આ યુદ્ધ કરવું. અને તારે મંદિરની વાતો કરવી હતી, ભિક્ષા માગવાની વાતો કરવી હતી તો યુદ્ધ કરતાં પહેલાં કરી હોત તો એ તને શોભે. તારા જેવા વીર પુરુષ માટે યુદ્ધના મેદાનમાં આવી વાતો કરવી એ તો તું કાયર છે, નપુંસક છે. ગીતાની શરૂઆત, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ. અરે અર્જુન, તું નપુંસક જેવી વાતો છોડ, નપુંસક ના થા. ત્યાંથી શરૂ થઈ. છોડવું એવું પણ નથી. કોઈ બહુ સરસ લખ્યું છે આ બધું. હવે નવા શાસ્ત્રની વાતો કરીએ, વોટ્સઅપ શાસ્ત્રની. નવું શાસ્ત્ર હમણાં આવ્યું છે ને, કેવું લખ્યું દાદા જો સાંભળો. ક્યાં ટકવું યાદ રાખજો, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું. ક્યાં ટકવું, ક્યાં અટકવું, સ્ટોપ થઈ જાઓ, પ્લીઝ. રેડ સાઇન આવે તમે જુઓ છો ને, લટકી જાઓ. ક્યાં ટકવું એટલે ક્યાં બેસવું, ક્યાં અટકવું એટલે ક્યાંથી સ્ટોપ થઈ જવું. પાપ કરવાનું હોય તો ત્યાં, કોઈ લાલચ આપે તો, ખોટા શબ્દાદિક પંચ વિષય પ્રાપ્ત સામે થાય તો સ્ટોપ. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આટલું જો આવડી જાય ને તો આ દુનિયામાં લટકવું બંધ થઈ જાય, આ જગતમાંથી ભટકવું બંધ થઈ જાય. વાત તો સાચી જ ને. એટલા માટે આ શાસ્ત્ર છે ને આપણને એક વસ્તુ સમજાવે છે, રાગ કરો તો મહારાજમાં, મસ્ત રહો મહારાજમાં, હેત કરો હરિમાં, પાગલ બનો પ્રભુમાં. મર્યાદા તોડીને, ધર્મની મર્યાદા તોડીને, મહારાજની મોટા સત્પુરુષની આજ્ઞા તોડીને જગતમાં જે જે ડૂબ્યા ગયા એ બધા ગયા, એ ગમે એવા મોટા હતા તો પણ ગયા. એટલા માટે ભક્તો આ કથા બહુ સરસ આપણને સમજાવે છે. કાળ, કાળનું મહારાજે ત્રણ વાત આ પ્રસંગમાં કરી. એક, જગતનું નાશવંતપણું દેખાય તો વૈરાગ્ય થાય. બીજી વાત મહારાજે એમ કરી કે કોઈ જગતમાં દુઃખ દેખાય તો પણ જગતમાંથી વૈરાગ્ય થાય. યુવાન હોય ને વૈરાગ્ય ન હોય, બધું આડેધડ ખાતો હોય, પણ પછી એક બે રોગ થાય, ડૉક્ટર એક બે વખત ના પાડી દે તો ડાયા માણસો છે ને એ સારા રસ્તે આવી જાય. તમે જોજો, વ્યસન વ્યસન છોડી દે, પાપ બાપ છોડી દે, કેમ દુઃખ દેખાણું. જોયું છે ને તમે એવા કેટલા દાખલા, બળે કેટલા એવા દાખલા આપણે જોઈએ, દુઃખ દેખાય તો પણ વૈરાગ્ય થાય. જગતનું નાશવંતપણું દેખાય તો પણ વૈરાગ્ય થાય. જગતમાં અસત્ય છે, સ્ત્રી પુરુષના લગ્ન બંધાય, બંને એકાબીજામાં એવા મોહાંધ બન્યા હોય એમાંથી એકાદ એકાબીજાને દગો દે, ખબર પડે આ તો છળ, આ તો કપટ, આ તો પ્રપંચ છે, આ બધું ખોટું છે, દુનિયાનો મહાન ફિલોસોફર નીચશે, એને જેમ અનુભવ થયો એમ જ્યારે અનુભવ થાય, જગતનું મિથ્યાપણું દેખાય. તુલસીદાસજી મહારાજ એમને જેમ અનુભવ થયો, રત્નાવલી નામની પત્નીમાં એટલો મોહ, એટલો મોહ, એક દિવસ એક રાત પણ સ્ત્રીના મોહ વિના રહી શકે નહીં. મેઘલી વરસતી રાત્રે પણ મડદા ઉપર બેસી સર્પને દોરડું જાણી પકડી અને બીજા માળ સુધી પત્નીને મળવા રાત્રે આવે અને ત્યારે પેલી સ્ત્રીએ જે તમાચા માર્યા, જે કડવા શબ્દો કીધા, અરે મૂરખ, ચામમાં તને જેવી પ્રીતિ છે એવી રામમાં થાય તો કેટલું તારું ભલું થાત. અરે મુવા, અરે મૂરખ, જે શબ્દો કયા હશે તે જાણીએ, પણ તુલસીદાસજીને એવું લાગી આવ્યું, એવું લાગી આવ્યું
કે આને મળવા માટે મર્દાની સવારી કરી. આ વરસાદી રાત એ મેં જોઈ નહીં. લટકતા સર્પને દોરડું માની ઉપર ચડી ગયો અને આટલી આટલી પરિસ્થિતિ મેં સહન કરી, છતાં છતાં આ દશા. તુલસીદાસજી મહારાજનો પગ ત્યાંથી પાછો પડ્યો કે હું જેના માટે મરવા પણ તૈયાર છું એ તો મારા માટે આટલું કરવા તૈયાર નથી. અસત્ય છે આ જગત, મિથ્યા છે આ જગત. અને ત્યાંથી પાછા વળી ગયા કે હવે તો રામમાં જ પ્રીતિ કરું, હવે નથી હરામમાં પ્રીતિ કરવી, ખબર છે ને. અને પછી એ તુલસીદાસજી મહારાજના જીવને જે વળાંક લીધો. ઘણાના ઘરમાં એક જ દીકરો હોય, જતો રહે. આ હર્ષી ચોકલેટ અમેરિકાની સત્ય ઘટના જાણો છો ને? આખો એના જીવનમાં ડાયવર્ઝન આવી ગયો. કાં કાળ આવે તો, એટલે કે જગતનું નાશવંત પણ દેખાય, કાં જગતમાં દુઃખ દેખાય, કોઈ મોટો રોગ થાય, ઉપાધિ આવે તો, અને કાં જગત અસત્ય, મિથ્યા, કપટી, છળ, પ્રપંચ, આપણે ધાર્યું એના કરતાં તદ્દન ઉલટું આવું જ્યારે મહેસૂસ થાય ત્યારે એમાંથી પાછો વળે છે. ખૂબ સરસ આ પ્રસંગ બધા ભક્તોને ગમે એવો છે, આપણે ઘણા દિવસથી સાંભળીએ છીએ. વૈરાગ્ય ઉપજવે કી બાતા, મે જાનતા ત્યું કહું સાક્ષાતા. દેહ ધારે જેવ માત્ર તીન કે, લોક ભોગ જીતને જો ઇનકે. લોક ભોગ, પદાર્થ, પૈસા, આ બધી વસ્તુ દેખાય છે, પણ જેવી દેખાય છે, જેવી આપણે માનીએ છીએ, એવી એ બધી વસ્તુ છે નહીં. એટલે તો આ કડી બધા ભક્તો યાદ કરજો હા. ત્રણે લોકની સંપત્તિ પાપરૂપ જાણી પેખે નહીં, મૂર્તે મૂકી મહારાજની દુઃખ રૂપ જાણી દેખે નહીં. એને ત્રણ લોકની સંપત્તિમાં પાપ પણ દેખાય અને દુઃખ પણ દેખાય, પછી એ જ થાય. એટલે મહારાજે એમ કહ્યું, સંતનો સમાગમ કરે એનાથી વૈરાગ્ય આવે, અને અથવા તો જગતમાં નાશવંતપણું અનુભવમાં આવે, જગતમાં દુઃખ દેખાય, અથવા જગત અસત્ય, અસાર, મિથ્યા છે એવું અનુભવાય, ત્યારે જગતમાંથી પાછો વળે. આ વૈરાગ્ય થવાનો ઉપાય છે. સ્વામિનારાયણ હરે, જે જીવને શરીરમાં જેટલું દુઃખ થાય છે તે દુઃખ તેણે પૂર્વે કરેલા પાપકર્મનું જ ફળ હોય છે. એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર બરબાદન કર, જો પહેલે કિયા સો આજ મિલા, જો પહેલે કિયા સો આજ મિલા, ફરિયાદન કર ફરિયાદન કર. સાચી વાત ને, લોકો સાધુ પાસે એવા કરગરતા હોય, સ્વામી હેરાન થઈ ગયો, સ્વામી દુઃખી દુઃખી થઈ ગયો, સ્વામી કંઈક દયા કરો. પણ સીધો કર્મનો હિસાબ છે. આ દુઃખ કઈ સંતોએ કે હરિભક્તોએ નથી મોકલ્યું, કોણે મોકલ્યું છે? દુઃખના દરેક દસ્તાવેજ ઉપર પોતાના હાથના જ હસ્તાક્ષર હોય છે, હાથના કરેલા જ હૈયે વાગે છે, ભેંસને ભેંસના જ સિંગડા ભારે પડે છે. માણસ પાપ કરે હસતો હસતો ને ફળ ભોગવે નિશાસા નાખતો નાખતો. એટલા માટે મહારાજ એમ કહે છે, અને જે જીવને પોતાના શરીરમાં જેટલું સુખ થાય છે તે પણ તેણે પૂર્વે કરેલા પુણ્ય અને શુભ કર્મોનું જ ફળ હોય છે, પણ છેવટે તે નાશવંત હોવાથી તેને દુઃખ જ ભોગવવું પડે છે. આ ભૂમિ ઉપર
શિષ્ન એટલે કામ, ઉદરની તૃપ્તિ એટલે રસાસ્વાદ માટે જેટલા કામ કરવામાં આવે છે તે સર્વની સાથે તેટલું દુઃખ જોડાયેલું આવે જ છે. સ્ત્રી સંગથી જે કામભોગનું સુખ ભોગવે છે, તેમજ જીભ ઇન્દ્રિય દ્વારા રસાસ્વાદથી પેટ ભરીને ભોજન લે છે, આને જ શિષ્ન તથા ઉદરનું સુખ કહેવાય છે. આ બંને પ્રકારના જે સુખ, તેમાં જીવને અતિ આસક્તિ થાય તેને જ અસત પુરુષ કહેવાય છે. આવા વિષયી જીવનો સંગ રહેવાથી જીવ પાપમય કર્મને વિશે પ્રવૃત્તિ કરે છે. આવી વિષયાસક્ત વૃત્તિને કારણે જીવને અત્યંત દુઃખ ભોગવવું પડે છે. ટૂંકમાં, વિષયી અને વિષયમાં આસક્ત લંપટ જીવના સંગે કરીને જીવ પણ વિષયમાં આસક્ત થાય છે. માટે વિષયથી પણ ડરવું અને વિષયમાં આસક્ત જીવથી પણ ડરવું. અસત્પુરુષના સમાન બીજું કોઈ ખરાબ નથી. જે તેનો સંસર્ગ રાખે છે તેની જેટલી શુભબુદ્ધિ અને ધર્મનિષ્ઠા હોય તેનો તત્કાળ નાશ થઈ જાય છે. મને આસિદ ભગત એક બહુ વર્ષો પહેલાં વાત કરી હતી, મને યાદ છે. એમના ઘરે કોઈ માણસ આવેલો, એની ગાડી પોતાની ગાડીમાં લઈ અને એને સાથે આસિદ ભગતને ફરવાનું થયું. આસિદ ભગત એમ કહેતા હતા, સામે બેઠા છે ને કહું છું, હું આવી બધી વાત બહુ યાદ રાખું, કે સ્વામી, ત્રણ જ દિવસમાં મારા બધા વિચારો બદલાવા લાગ્યા. મને એમ થાય કે આવા વિચારો કેમ આવે છે, ખબર ને આસિદ ભગત, આવા વિચારો કેમ આવે છે? પછી મને ખબર પડી, સંતો કહે છે ને, ખરાબ માણસની સાથે ઉઠો બેસો રહો એટલે તમારા વિચાર પણ બદલે. આસિદ ભગતને ખબર પડી ગઈ એન કેન પ્રકારે પેલા માણસને વળાવી દીધો. ટૂંકું ગણિત છે. મહારાજ અહીંયા કહે છે, પિતામહ ભીષ્મ જેવા ભીષ્મ પણ કૌરવોની સાથે, દુર્યોધન વગેરેની સાથે રહ્યા તો શું પરિણામ આવ્યું આપણે જાણીએ છીએ. ગંગાનો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી, મહાભારત એમ કહે, પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતા હતા ત્યારે આકાશના સૂર્યના તેજને નિસ્તેજ કરી નાખે, આટલું તેજ 125 વર્ષના ડોસા પિતામહ ભીષ્મના ચહેરા ઉપર હતું. બ્રહ્મચારી હતા, અખંડિત બ્રહ્મચારી, એનું તેજ કંઈ જેવું તેવું ન હોય. પણ તેમ છતાં થયું શું? પાપીનો સહવાસ હતો, તો પરિણામે ભગવાનની શરણાગતિ, અર્જુન જેમ ભક્ત કહેવાયા એમ પિતામહ ભીષ્મ ભક્ત, ભક્તની પંક્તિમાં પિતામહ ભીષ્મ દૂર રહ્યા. વાત સાચી ને? દુષ્ટ મનુષ્યના સમાગમથી જ્ઞાન ભક્તિ આદિ જે જે શુભ ગુણ હોય તે બધાનો તત્કાળ નાશ થઈ જાય છે. પછી જીવ અતિશય દુઃખોને પામે છે. જે હોંશથી અસત્પુરુષનો સંગ કરે છે તેને જરૂર દેહને વિશે અભિમાન પણ આવે છે અને તેનાથી મોક્ષનું બીજ બળી જાય છે. પછી તેને દેહ સંબંધી જેટલા વસ્તુ પદાર્થ હોય છે તેમાં તેટલું જ મમત્વ જાગે છે તથા દેહ અને જેટલા દેહના સંબંધીઓ કે પદાર્થ હોય છે તેટલી તેમાં પારાવાર આસક્તિ થાય છે. તે આંધળી આસક્તિનો કોઈ અંત જ નથી. તે આસક્તિને કારણે થયેલ અહમતા તથા મમતાને લીધે જીવ પરવશ થઈ જાય છે. દેહ, સ્ત્રી, પુત્ર અને ધન ઇત્યાદિમાં આસક્તિ વધવાને લીધે તે બધાને માટે રાત દિવસ અનેક પ્રકારના પાપમય કર્મ કરે છે અને તેને તે અધર્મમાં પાપ દેખાતું નથી. દેહ કે દેહના સંબંધીઓમાં આસક્ત થઈને તેમાં હેત રાખીને તેમને માટે જે મનુષ્ય જેટલું પાપકર્મ કરે છે, પછી જે પાપકર્મ જે રીતે કર્યું હોય છે તે પાપના તેવી રીતના તેના બધા દુઃખમય ફળ મળે છે તેની રીત હવે હું કહું છું. ભોગવવું તો પડે છે. હા, એ કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે, કરેલા કર્મના બદલા એ ભોગવવા પડે છે. દરેકને એકવાર તો એ ભોગવવું જ પડે છે. એટલા માટે કર્મ કરતા પહેલા હજાર વાર વિચાર કરીએ, જે કરીએ છીએ એ શાસ્ત્ર પ્રમાણે છે કે નહીં. ખોટું કર્યું હશે એનું ફળ ખોટું જ છે. જોકે આપણી આ કથા સાંભળનારા ભક્તો, એના એવા એવા અનુભવો હું સાંભળું છું. એક બહુ સારા સત્સંગી ભક્ત, એના ઘરમાં ચોરી થઈ. હમણાંની ઘટના, હમણાંની જ એમણે મને વાત કરી, ચોરી થઈ.
ચોરીમાંથી કંઈક ખોવાયું નહીં, કંઈક ગયું નહીં, પણ એ બહારથી આવ્યા, ઘર તૂટેલું જોયું, પોલીસને ફોન કર્યો, પોલીસ તાત્કાલિક આવી ગઈ, બધું તપાસ કર્યું, ડ્રોવરો ઘર આખું ફેંદી નાખેલું. પછી તો દરરોજ પૂછે ને ભાઈ તારું કેટલું ચોરાણું, કેટલું નુકસાન થયું, કેજે અમને અઠવાડિયામાં બધો રિપોર્ટ તૈયાર. તાત્કાલિક તો ખબર પડે નહીં, ઇન્સ્યોરન્સ કંપનીવાળાના ફોન આવે કે ભાઈ તમારે કેટલું નુકસાન છે, જલ્દી અમને જણાવો. આ સત્સંગી હરિભક્તના મિત્ર એને કે તું કહી દે ને $25,000 તને મળે જ છે ને, એક શબ્દ જ બોલવાનો છે કે $50,000 નુકસાન થયું, $25,000 નુકસાન થયું, એટલું ચોરાણું છે, લિસ્ટ ગમે તે કરીને આપી દેવાનું છે. એક શબ્દમાં સીધા $25,000-$50,000 મળે એવી લાલચ ગળા સુધી આવી ગઈ છે, આસપાસના બધા સજેશન આપે છે, તો એ કે ના ના ના, ખોટું ના થાય સ્વામી, હવે ખોટું ના થાય. સ્વામી નક્કી કરી નાખ્યું કે હવે તો નથી જ કરવું, વિચારો તમે છે કે નહીં. બસ આ આપણે કથા સાંભળી એ જીવનમાં ઉતરી. $25,000 $50,000 ક્યારેક જતા કર્યા હશે ને ભગવાનની આજ્ઞા પાળવા માટે, ભગવાનની આજ્ઞા પાળવા માટે 25-50 હજારની લાલચ જતી કરી હશે ને, તો આ દુનિયામાં તો કોઈ નોંધ નહીં લે, પણ હરિકૃષ્ણ મહારાજ આ ઘનશ્યામ મહારાજની નોંધ નહીં લે દાદા, નહીં લે. અને શું આ મહારાજ કંઈક કંગાળ છે? આ મહારાજ તેનું ફળ એવું આપે છે ને, એવું આપે છે ને, એનું વળતર એવું જબરું આપે છે ને. અને પેલા ખોટા લીધા હોય 25,000-50,000 તો એ કેવી રીતે ભગવાન કઢાવે છે એ ખબર છે ને દાદા, એટલે એવું છે. બહુ સારા આપણા સત્સંગી ભક્તો કથા વાર્તા સાંભળે છે, પણ મારી તમને બધાને વિનંતી એટલી જ કે તમે સાંભળો, તમારો કોઈ સારો અનુભવ, તમારા જીવનમાં કોઈક સારી પ્રગતિ, તમારા જીવનમાં કોઈક સારી વસ્તુ તમે જતી કરી હોય અને ભગવાનની આજ્ઞા પાળી હોય એવા કોઈક પ્રસંગ હોય તો ક્યારેક તમે સંતોને જણાવજો, ફોન કરીને અથવા તમે લખીને જણાવજો. આ સાચું આપણું જીવન છે. મનુષ્યનું શરીર પ્રાપ્ત કરીને પછી કોઈ માણસ જો પારકી થાપણને ગુપ્ત છુપાવી રાખે, અર્થાત થાપણ ઓળવી લે, અને જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ ધરાવનાર છે તેનો નાશ કરાવે છે, પણ તેમાં કશો મનમાં ડર ન રાખે તેવો વિશ્વાસઘાતી તથા દંભી, ચાડિયાપણું, કોઈને ધૂતવો અને મિથ્યા બોલવું ઇત્યાદિ પાપકર્મ જે માણસ નિરંતર કરતો રહે છે તે અતિ અધોગતિને પામે છે, તે વાત હવે આગળના તરંગમાં આપણે સાંભળીશું. એતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂર્વમાં વૈરાગ્યનું સ્વરૂપ, લક્ષણ વગેરેનું નિરૂપણ કર્યું એ નામે 161મો તરંગ સમાપ્ત થયો. આમાં વૈરાગ્યનું સ્વરૂપ આવ્યું. વૈરાગ્યનું સ્વરૂપ એટલે ભગવાન સિવાય બીજી વસ્તુમાં અરુચિ, ભગવાન સિવાયની તમામ વસ્તુ કે વ્યક્તિમાં અરુચિ એટલે હેત ન હોવું અને ભગવાનમાં હેત હોવું, આ વૈરાગ્ય છે. જગતમાંથી લુખ્ખા થવું એ જ વૈરાગ્ય નથી, ઉદાસ થવું એ વૈરાગ્ય નથી, ભગવાન જેવું ગાંડપણવાળું હેત ભગવાન સિવાય ક્યાંય ન થાય એ સંસારીઓ માટે વૈરાગ્ય છે. એનું લક્ષણ આપણે સાંભળ્યું. વૈરાગ્ય જેને હોય એને પછી આ જગતના સારામાં સારા પંચ વિશે સામે આવે તો પણ એની લાલચ ન જાગે, એમાં મોહ ન થાય, એમાં એને બંધન ન થાય. તમને આમ એક દ્રષ્ટાંત આપું. ઘણા માણસને સુગર બહુ ભાવતી હોય, ડાયા માણસની વાત કરું, બહુ સુગર ભાવતી હોય, ગળું સામે આવે એટલે ગળા સુધી ભરીને ખાતા હોય, અચાનક ડાયાબિટીસ થાય, અચાનક ડાયાબિટીસ વધી જાય, અચાનક એના કિડની ઉપર આંખો ઉપર અસર આવી જાય. પછી અમેરિકામાં મેં એવા ઘણા દાખલા જોયા, ઘણા. આપણા અહીં ન્યૂજર્સી મંદિરને હું નામ નથી આપતો ખાલી, બરાબર, પણ પછી એટલા બધા ડાયા માણસો સાવધાન થઈ જાય, એટલા બધા સાવધાન થઈ જાય. આમ સંતો આટલો એવો પ્રસાદનો ટુકડો આપે, નહીં નહીં સ્વામી હવે સુગર બોર્ડર ઉપર આવી ગઈ છે, સુગર બોર્ડર ઉપર આવી. જે સુગર એને સુખરૂપ લાગતી હતી, જે સુગર એને ભાવતી હતી, એ સુગર હવે કેમ નથી ભાવતી, હવે કેમ નથી ખાતા? ના, ભાવે તો છે, હજી ભાવે તો છે જ, નથી ભાવતી એમ નહીં, સુગર સામે એટલે પાણી પણ આવી જાય, પણ તો પણ એ ન ખાય, આપે તો પણ ન ખાય, મળે તો પણ ન ભોગવે. કેમ? અરુચિ થઈ ગઈ,
એમાં દુઃખ દેખાણું, આને અરુચિ કહેવાય, સમજો છો ને તમે? એમાં દુઃખ દેખાણું, એનો દોષ ખબર પડી ગઈ કે આનાથી તો મોટો રોગ થશે, એ રોગ જો યુવાનીમાં આવી જશે ને તો કેટલી ઉપાધિ થશે, આંખ ખલાસ થશે, કિડની ખલાસ થશે, પગ કાપવો પડશે અને અંતે ઉપર જવાની ટિકિટ વહેલી આવી જશે. પણ દેખાણું અનુભવમાં આવ્યું એટલે. તો ઘણા એવા હોય કે અનુભવમાં આવી જાય, સુગર 200-300-400 સુધી પહોંચી ગઈ હોય અને પગ કાપવો પડે તોય ખાનગીમાં ખાઈ લેતા હોય, એવા પણ જોયા દાખલા. હવે આપણે કયો રસ્તો લેવો એ આપણે વિચારવાનું છે. વાત તો સાચી ને? પછી કેવા રીબાતા હોય, કેવા હેરાન થતા એ પણ જોઈએ છીએ. એટલે ગ્રહસ્થ ભક્તો માટે પણ આ વસ્તુ ખૂબ કામની છે. આવતીકાલથી નિષ્કામ સ્વામી કથાવાર્તાનો લાભ આપશે. બધા ભક્તો જાણો છો, અમે સંતો ટેનેસી ચાટાનુગા અને કુકવિલ, ત્યારબાદ કંટકીમાં લેબેનેન સમરસેટ અને ત્યારબાદ મેકન જ્યોર્જિયા વિચરણમાં જઈએ છીએ. મેકન જ્યોર્જિયા હરિજયંતીનો સમયો કરી મેકનના ભક્તોને ખૂબ સરસ તૈયારી કરી છે. ત્યાં મંદિરમાં ઘણા સમય પછી મહારાજના દર્શન કરી અમે પાછા વહેલા અહીંયા આવીશું. 27, 28, 29 માર્ચ ન્યૂજર્સી મંદિરમાં પણ આપણે હરિજયંતી 234મો મહારાજનો પ્રાગટ્ય જન્મદિવસ આપણે ઉજવવાનો છે. તો બધા ભક્તો જરૂરથી, કથા સાંભળનારા એક એક ભક્તોને હૃદયથી આમંત્રણ આપીએ છીએ કે આવજો જ 28 માર્ચ શનિવાર, ભગવાનનો 234મો પ્રાગટ્ય દિવસ છે. તે દિવસે સવારે આપણે મંદિરમાં 234 સંતો ભક્તોએ ભેગા થઈને મહાપૂજા કરવી છે. તો એ મહાપૂજામાં પણ બધા ભક્તો જરૂરથી જોડાજો. ઓનલાઈન નહીં, રૂબરૂ આવીને તમે જોડાવ એવી અમારી ઈચ્છા છે. જે રૂબરૂ આવવાના હોય, આવીને બેસવાના હોય, તે જરૂરથી તમારું નામ નિષ્કામ સ્વામીને અથવા નીલકંઠ સ્વામીને વહેલેસર લખાવી દેશો. તમારી લિસ્ટમાં અત્યારે 150 ભક્તો થયા છે, હજી 100 જેટલા ભક્તો આપણે કરવાના બાકી છે. એ તો ગમે એમ કરીને અમે કરીશું, એ તો નક્કી કર્યું જ છે ઘનશ્યામ દાદા, બરાબર ને? આપણે હવે તો છોડવાનું જ નહીં, નક્કી કરીએ એટલે પૂરું જ કરવાનું, બરાબર ને? આપણા પિયોડા ઘનશ્યામ મહારાજ જેવા બળિયા છે ને, આપણા ગુરુજી એવા સમર્થ છે ને, આપણે તો મહારાજને ગુરુજીને રાજી કરવા કરીએ છીએ. પણ જે વહેલો તે પહેલો. 234થી વધારે આપણે જગ્યા છે જ નહીં. આખું મંદિર ભરાશે ત્યારે માંડ એટલી જગ્યા થશે. તો વહેલા તમારા નામ લખાય એવી અમે ઈચ્છા રાખીએ. પુરુષો, બહેનો, યુવાનો, વડીલો બધામાં બેસી શકશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.